નર્મદા જિલ્લામાં મોટા ભાગે આદિવાસી વસ્તી રહે છે અને ગઈકાલે જ આદિવાસીઓના સૌથી મોટા ઉત્સવ સમાન હોળી દહન બાદ આજથી 5 દિવસ સુધી આદિવાસી સમાજ ધૂળેટી પર્વની ઉજવણી કરે છે. ધૂળેટીનો તહેવાર મનાવતા આદિવાસીઓ પરંપરાગત આદિવાસી વસ્ત્રો ધારણ કરી ઘેરૈયાનું રૂપ ધારણ કર્યું, જે બાદ ઘેરૈયા બની આદિવાસી નૃત્યમાં મસ્ત બનીને ફર્યા હતા અને ઘરે ઘરે નાણાં ઉઘરાવી સંતોષ માન્યો હતો. કે આજે ઘેરૈયા લોકો અને એની સાથે સાથે આજુબાજુ બધા ગામના લોકો હોળીના ચોફેર નૃત્ય કરતા હોય છે, હોળી માતાના ગીતો ગાતા હોય છે, આદિવાસી સમાજને લગતા બધા ગીતો ગાતા હોય છે અને એક ધામધૂમથી રીતના આ રીતના હોળી પર્વ અને ધૂળેટી પર્વ ઉજવતા હોય છે અને 5 દિવસ સુધી આ રીતના હોળી પર્વને ઉજવે છે.